नमस्कार, एट गुजरात में आपनो स्वागत छे। राज्य सहित देशभर में कोरोना की बीजी लहर बाद हवे फरी एक वक्त कोरोना ना केस में वधारो जोवा मळी रह्यो छे। तेना पगले फरी एक वक्त लगावामां आवी रहेल नियंत्रणों कारण देश ना जुदा जुदा व्यवसाय ने आर्थिक फटको पड़वानुं पण शरू थई गयुं छे जाणे। जी हाँ, कोरोना रिटर्न सामान्य लोगों ने पड़ी रह्यो छे भारे तेम पण कही शकाय, कारण के कोरोना काल में मांड पाटे चढ़ेल गाड़ी फरी पाछी उतरी जवानो भय लोगों ने सतावी रह्यो छे। कारण के धीमे धीमे जे रीते केस वधी रह्या छे, फरी एकवार कोरोना नी त्रीजी लहर में बीजी लहर वाला भयानक दृश्यों की आशंकाओं सामे आवी रही छे। जे रीते केस वधी रह्या छे, ओमिक्रोन ने लईने बीजी लहर करता पण भयानक समय आवशे तेवुं कहेवाई रह्युं छे। सावचेती राखवानुं खूब ज अपील करवामां आवी रही छे। ए समय दर्शक मित्रों, अनेक नियंत्रणों पण वधी रह्या छे, सरकार द्वारा लादवामां आवी रह्या छे, नवी गाइडलाइन लागू करवामां आवी रही छे। बरोबर लग्ननी मौसममां ज कोरोनानी त्रीजी लहેરના આગમનથી ફરી એક વખત તેની સાથે જોડાયેલ વ્યવસાય માટે બુરે દિન શરૂ હો ગયે હે તેવું જાણે લાગી રહ્યું છે। જી હા, તેને લઈને વેપારી આલમમાં ચિંતા વ્યાપી ગઈ છે। જે રીતે દર્શક મિત્રો રાજ્યમાં કોરોનાનો આતંક મચાવી રહી છે, કોરોના તેને લઈને જો આ જોતા દર્શક મિત્રો, સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્નમાં 400 લોકોની મર્યાદા ઘટાડીને 150 ની કરી દીધી છે। આ અંગે નવી ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે। જી હા, કોરોના ફરી એકવાર રાજ્યભરમાં લગ્નમાં રંગમાં ભંગ પાડવા માટે આવી ગયો છે। નવી ગાઈડલાઇન્સથી મોટા ભાગના લગ્નો મોકૂફ થઈ રહ્યા છે। મંડપ ડેકોરેશન, કેટરર્સ, વિડીયોગ્રાફર્સ સહિતના જે 40 જેટલા ધંધા છે તેમને ફટકો પડી શકે છે તેવી શક્યતાઓ સામે આવી રહી છે, જેની પાછળનું કારણ છે લગ્નને લઈ 150 લોકોની હાજરી ધરાવતી આ ગાઈડલાઇન। કોરોના જે વધી રહ્યો છે, જે કેસીસ વધી રહ્યા છે, સંક્રમણ વધી રહ્યું છે, ત્રીજી લહેરની આશંકાઓ છે। રાજ્યમાં થર્ડ વેવની લપેટમાં વધુ એક વખત દર્શક મિત્રો, વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના કયા લોકોને પડી શકે છે ફટકો, નવી ગાઈડલાઇન્સથી શું અસર થઈ શકે છે, આવો વાત કરીએ ડિટેલમાં। દર્શક મિત્રો, દિવાળી બાદ નવેમ્બર ડિસેમ્બરમાં રાજ્યભરમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી હતી અને આ બે મહિનામાં હજારો લગ્નના કારણે વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ તમામ ધંધાર્થીઓને બે વર્ષનું કમાવાનો સમય મળ્યો હતો। આ ઉપરાંત અનેક પરિવારમાં પ્રસંગો લંબાયા હતા અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ સારા મુહૂર્તો હોવાના કારણે હજારો લગ્નનું આયોજન હતું। પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં બમણો ઉછાળો આવતા ફરી એકવાર લગ્ન પ્રસંગને કોરોનાનું લાગ્યું છે ગ્રહણ, જેને લઈને સરકાર નિયંત્રણો જાહેર કરે એ પૂર્વે જ મોટા ભાગના પરિવારોએ લગ્ન પ્રસંગની ઝાકમ જોડ ટૂંકાવીને હવે સાદગીથી જ લગ્ન કરવાનો નિર્ણય લેતા તેની સીધી અસર પડી વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ પર અને ખાસ કરીને કેટરિંગના ધંધાર્થીઓ પર। જી હા, રિપોર્ટ અનુસાર રાજકોટની વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીઝને 4 કરોડનો ફટકો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। તો અમદાવાદમાં રાતોરાત 50 જેટલા લગ્ન સમારોહ જે છે તે મોકૂફ થયા હોવાનું સામે આવી રહ્યું છે। તો ગત રાત્રિએ નવી ગાઈડલાઇન્સ જાહેર થતા કલાક બાદ જ ઉપરાછાપરી બસ રદ કરવાના ફોન પણ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। દર્શક મિત્રો, થર્ડ વેવની લપેટમાં વધુ એક વખત વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના કયા લોકોને પહોંચી શકે છે ફટકો તે અંગે વાત કરીએ તો આમંત્રણ પત્રિકા ડિઝાઇન અને પ્રિન્ટિંગ કરનાર, બગી બેન્ડ બાજાવાળા, ડીજે, ડીઝલ જનરેટરવાળા, ડીજેના ટેમ્પોવાળા, રસોઈયા, પીરસણવાળા, ઇલેક્ટ્રિશિયન, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર્સ, શૂટ, શેરવાની, શાફા વગેરે ભાડે આપનાર, રેડીમેડ કપડાના વેપારી, બ્યુટી પાર્લર સંચાલક અને તેમના સહાયકો, એન્કર્સ, મહેંદી આર્ટિસ્ટ, આમંત્રણ પત્રિકા પહોંચાડતી કુરિયર સેવાઓ, ડેરી ફાર્મ અને તેના સહાયકો, આઈસ્ક્રીમ, ગોલા, જ્યુસ, સોડા, કોફીના સપ્લાયર, માણસો તથા માલસામાનના ટ્રાન્સપોર્ટ કરનાર રિક્ષા, બસ, બોલેરો, ટેક્સી વગેરેના ધંધાર્થીને થર્ડ વેવની લપેટમાં વધુ એક વખત વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના જે લોકો છે તેમને ફટકો પડી શકે છે। દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર એક અંદાજ મુજબ જાન્યુઆરી માસ દરમિયાન આ ગાઈડલાઇન્સ લાગુ રહેતા 15 દિવસના લગ્ન માટે 9 મુહૂર્ત છે। માત્ર રાજકોટમાં જ વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીને 4 કરોડનો ફટકો વધુ પડી શકે છે તેવી શક્યતાઓ સામે આવી છે। આ ઉપરાંત લગ્નમાં ભાડે આપવામાં આવતી બસોના ધંધા પર પણ અસર પડી છે આને લઈને। જી હા દર્શક મિત્રો, રિપોર્ટ અનુસાર રાજ્યભરમાં 55,000 થી 60,000 ગાડીના નવા નિયંત્રણ આવવાથી બુકિંગ રદ થશે તેવું પણ સામે આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે અહેવાલો મુજબ વેડિંગ ઇવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ લોકોનું કહેવું છે કે અમારો ધંધો રાત્રિના સમયનો ધંધો છે, સાંજના 7 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો મુખ્ય ધંધો છે, પહેલા 10 વાગ્યાનો નાઇટ કર્ફ્યુ અને હવે 150 લોકોની મર્યાદાના નિર્ણયથી અમારા બુકિંગ કેન્સલ થવાનો ડર છે, 2 વર્ષ બાદ શરૂ થયેલ ધંધો ડિસેમ્બર મહિનામાં સારી રીતે કરી શક્યા પરંતુ ફરી અમારો ધંધો પડી ભાગશે જેનો અમને ડર છે, અમારી સાથે સાથે અમારા મજૂરો માટે પણ આ એક ચિંતાનો વિષય બની જશે।
तो दर्शक मित्र अहेवालों अनुसार राज्य ट्यूरिस्ट ऑपरेशन एसोसिएशन ना मंत्री किरण मोदी नु कहेवू छे के ज्यारथी नवी गाइडलाइन्स जारी थई एना कलाक बाद उपराछापरी बस रद्द करवाना फोन आवी रह्या छे जेने कारणे मोटू आर्थिक नुकसान भोगवानो वारो आवशे। एक अंदाज अनुसार लग्न प्रसंग निमित्ते राज्यभरमां 55,000-60,000 गाड़ीओना नवा नियंत्रण आवाथी बुकिंग रद्द थशे तेवा अहेवालो सामे आव्या छे। विजयने खबरो साथे फरी मळीशुं। धन्यवाद।